આ જ્યોતિર્લિંગ તમિલનાડુના રામનાથપુરમાં સ્થિત છે. માન્યતા છે કે તેની સ્થાપના સ્વયં ભગવાન શ્રી રામે કરી હતી, જેના કારણે તેને રામેશ્વર કહેવામાં આવે છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક હોવાની સાથે સાથે આ સ્થાન હિન્દુ અને 4 ધામમાંથી પણ એક ગણાય છે. આ મંદિર તમિલનાડુ રાજ્યમાં સ્થિત છે અને વિશાળ શિવ મંદિરોમાંથી એક છે. માન્યતા છે કે આ મંદિર પવિત્ર જળમાં સ્નાન કર્યા પછી જ શિવલિંગના દર્શન કરવા જોઈએ. પ્રભુ શ્રી રામજીએ સ્વયં આ શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં ભક્તોને ખૂબ જ સખત સુરક્ષા તપાસ બાદ પ્રવેશ મળે છે. રામેશ્વર ચેન્નઈથી લગભગ 425 માઇલ દક્ષિણ પૂર્વમાં આવેલ છે. તે હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીની ચારેય બાજુ ઘેરાયેલો એક સુંદર શંખના આકાર જેવો ટાપુ છે. ઘણા સમય પહેલા આ ટાપુ ભારતની જમીન સાથે જોડાયેલો હતો, પરંતુ પછી દરિયાના મોજા ભારત અને ટાપુના જમીન રસ્તાને ઓળંગી ગયા, જેથી તે ચારેય બાજુથી પાણીથી ઘેરાઈને એક ટાપુ બની ગયું. રામેશ્વર મંદિર જવા માટે કંકીટના 145 થાંભલા ઉપર ટકેલો લગભગ 100 વર્ષ જૂનો પુલ છે. રામેશ્વર જવા માટે આ પુલ ઉપરથી પસાર થવું પડે છે. દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનું દ્રશ્ય ખૂબ જ રોમાંચક હોય છે. આ પુલ સિવાય રસ્તાના માર્ગે જવા માટે એક અન્ય પુલ બનાવવામાં આવ્યો છે. અહીં દર્શન માટે દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. દ્રવિડ શૈલીમાં બનેલું આ મંદિરનું નિર્માણ કળા અને શિલ્પકળાની સુંદરતાનું પ્રતીક છે. અહીં ભગવાન રામજીએ નળ અને નીલ નામના બે બળશાળી વાનરોની મદદથી લંકા ઉપર ચડાઈ કરતા પહેલા પથ્થરો દ્વારા સેતુનું નિર્માણ કરાવ્યું હતું, જેને રામ સેતુ કહેવામાં આવે છે. આજે એ જ સેતુ રામ સેતુ, જેને આંતરરાષ્ટ્રીય સ્થળે એડેમ બ્રિજના નામથી ઓળખવામાં આવે છે. નળ અને નીલને એક ઋષિનો શ્રાપ હતો કે તમે બંને જે વસ્તુને પાણીમાં ફેંકશો તે ડૂબશે નહીં. આ શ્રાપ સેતુ બનવાથી સમયે ભગવાન રામના કામે આવ્યો, એટલે તે બંને યોદ્ધા પથ્થરોને જળમાં નાખતા ગયા અને એક વિશાળ સેતુનું નિર્માણ થઈ ગયું, જેના ઉપર ચડીને વાનર સેના લંકા પહોંચી વિજય થઈ. પછી રામજી વિભીષણના કહેવાથી ધનુષકોટી નામના સ્થાને આ સેતુ તોડી નાખ્યો હતો. આજે પણ આ 30 માઇલ લાંબા સેતુના અવશેષો સાગરમાં જોવા મળે છે. રામેશ્વર મંદિરમાં આ પથ્થર આજે પણ ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યા છે. વાલ્મીકિ રામાયણ પ્રમાણે આ મંદિરમાં જે શિવલિંગ છે તેની પાછળ માન્યતા છે કે જ્યારે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે સીતાજીને રાવણની કેદમાંથી છોડાવવા માટે લંકા જઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં તરસ લાગી. જ્યારે તેઓ પાણી પીવા લાગ્યા ત્યારે તેને યાદ આવ્યું કે તેમણે ભગવાન શંકરના દર્શન કર્યા નથી, એવામાં તેઓ જળ કેવી રીતે ગ્રહણ કરી શકે. ત્યારે શ્રી રામજીએ વિજય પ્રાપ્તિ માટે બાલુનું શિવલિંગ સ્થાપિત કરીને શિવ પૂજન કર્યું હતું. કેમ કે ભગવાન રામ જાણતા હતા કે રાવણ પર શિવના પરમ ભક્ત છે અને યુદ્ધમાં રાવણને પરાજિત કરવું મુશ્કેલ કાર્ય છે, એટલે ભગવાન રામજીએ લક્ષ્મણ સહિત શિવજીની આરાધના કરી અને ભગવાન શિવને પ્રસન્ન થઈને માતા પાર્વતી સાથે પ્રગટ થઈને શ્રી રામજીને વિજયના આશીર્વાદ આપ્યા. ભગવાન રામજીએ શિવજી પાસે લોક કલ્યાણ માટે તે સ્થાને શિવલિંગ સ્વરૂપે સદાય નિવાસ કરવા કહ્યું, જેને ભગવાન શિવજીએ સ્વીકારી લીધું હતું.